જગ્યાએ મોકલી દે. ભક્તો, સત્સંગનો ઇતિહાસ મને યાદ આવે છે, તમને કહું. બ્રહ્માનંદ સ્વામી મૂળીમાં સત્સંગ કરાવવા માટે રોકાયેલા અને મોટી આવડી સભામાં બ્રહ્માનંદ સ્વામી ભગવાનની વાતો કરતા હતા. અને એવી સ્વામીની વાતો, અસરકારક વાતો, કે મસગોલ બનાવી દે સભાને, લોકો સ્થિર થઈ જાય, પૂતળા બની જાય એવી વાતો કરતા. અને એમાં એક એવી ઘટના ઘટી કે કોઈક પેન્ટર એ સભામાં આવી ગયો, ચિત્રકાર. એને આ બ્રહ્માનંદને જોયા, એની છબી એના અંતરમાં વસી ગયો. ઓહો, સ્વામિનારાયણ તો ભગવાન છે, પણ આ સાધુ પણ મને ભગવાન લાગે રાખે. એટલે આ તો કારીગરના હાથમાં કળા પડી હોય. સભામાંથી ઉભો થઈ, મંદિરની એક મોટી દિવાલ હતી સાફ, એમાં એક ચોક લઈને બ્રહ્માનંદ સ્વામીની મૂર્તિ નકશીકામ ચિતરી નાખી અને એવી બનાવી મૂર્તિ. આમ એવું બ્રહ્માનંદ બેઠા હોવા લાગે, સભામાં બેઠા તેવાને ચિતર્યા. સભા પૂરી થઈ, સ્વામી ઉભા થયા, ઠાકોરજીના દર્શન કરવા જતા હતા. રસ્તેથી નીકળ્યા, એ દિવાલમાં બ્રહ્માનંદ સ્વામીએ પોતાનું ચિત્ર જોયું. સ્વામી ઉભા રહી ગયા. બ્રહ્માનંદ સ્વામી કે, ચિત્ર કોને બનાવ્યું? સ્વામી, અરે આજ તો કમાલ થઈ ગયા, કોઈ અજાણ્યો કવિ આવ્યો હતો, ચિત્રકાર આવ્યો હતો, તમારી આભા જોઈને એને હરખ થયો અને આ ચિત્ર બનાવ્યું. અદભુત, કેવું સરસ ચિત્ર લાગે છે. બ્રહ્માનંદ સ્વામી કે, સંતો ભક્તોને બધાને અહીં બોલાવો. કે બધાને બોલાવ્યા, આ ચિત્ર ભૂસાડી નાખો. અરે સ્વામી, બિચારો કેટલા ભાવથી આ ચિત્રકારે ચિત્ર બનાવ્યું છે, અને તમારા જેવા ભગવદીય સંત એનું આ ચિત્ર બનાવ્યું છે, શું ખોટું છે? સ્વામી રહેવા દો. સ્વામી કે, નહીં, પ્રતિમા ને ચિત્ર પ્રતિમાઓ અમારી ન હોય, ભગવાનની હોય, અમે તો એના દાસ છીએ. પ્રતિમાઓ તો ભગવાનની પધરાવાય, એની ચિત્રાય, હું તો જીવ છું, એનો દાસ છું, આ પ્રતિમાઓ કાઢી નાખો. બધાએ સાધુ સત્સંગે કીધું, સ્વામી ભલે રહી આ ચિત્ર પ્રતિમા, એમાં શું વાંધો છે? સ્વામી કે, આ પ્રતિમા જ્યાં સુધી નહીં ભૂસાડો ત્યાં સુધી હું મોઢામાં અન્ન કે પાણી નહીં લઉં. કે હું દાસ છું, દાસની પ્રતિમાઓ ન હોય, કે આ કઢાવી નાખો. અને એ બ્રહ્માનંદ સ્વામી એ સાચા સાધુ હતા, પોતાની પ્રતિમા કઢાવી નાખી. અને આજે બી ક્યાં આવ્યા હે? કલ્પના કરજો, સાચા સાધુની રીત શું છે? ક્યાંય પોતાનો ફોટો છપાતો હોય તો એને મનમાં આનંદ ન હોય, એને અંતરમાં દુઃખ હોય. ને આપણે તો પત્રિકા પેલું જોઈ, મારો ફોટો છે કે નથી, મારું નામ છે કે નથી, આપણે કઈ ક્વોલિટીમાં પહોંચી ગયા. દાસપણું ક્યાં ગયું આપણું? સેવક ભાવ ક્યાં ગયો આપણો? આ સત્સંગી જીવનની કથા શીખવાડશે. આ કડવી દવાયા કોઈને ન પચે. બ્રહ્માનંદ સ્વામી આ સત્સંગ ઇતિહાસ એમ કહે છે કે એને પોતાની પ્રતિમા કઢાવી નાખી. અને આજના સાધુ, હે, કોઈ ચાર જણા આવીને કે, સ્વામી તમે તો બહુ મોટા હો, બહુ મોટા હો, ભગવાન જેવા લાગોરા. ના ના ના, થોડાક દી માથું ધૂણાવે, પછી એમ થાય કે હૈસ તો જ બધા કહેતા હોય ને, અમુક પાછા તમારા જેવા વેવલા હોય, તમે બધા નહીં હો ભલે, સ્વામી તમારો ફોટો દો ને. થોડાક દી ના પાડે કે, ના કે, શું કરશો ફોટો? બસ કે, તમારા વિશે મને ભાવ છે. પછી ના પાડે હો, પછી એમ થાય બધા એને ભાવ છે તો દઈ, સમજી ગયા? પછી સાધુના ફોટા પૂજામાં વધી જાય, પેલો નાનકડી સાઈઝ નો દેહ, પછી થોડોક મોટો થાય, એનાથી મોટો થાય, એમ કરતા કરતા એવડો મોટો થાય કે ઠાકોરજી નાના થઈ જાય. હા, અમે દારેસલામ માં ગયા ત્યાં ભાઈ ની પૂજા ના અવાર દર્શન થયા, હો, ચાર સાધુ ને એક ભગવાન હતા અમે. પછી તો પૂજા અમે હાથમાં કરી, એક બાપા નડી પડ્યા હતા અમને કે, તમે ઓને નિંદા કરો રહા ને, ઓના ભેગા ફેરતા નથી ને, ઓના ભેગા તમે આમ સુકમ અલગ થાવ રહા ને. પછી કીધું, બાપા અમારા સિદ્ધાંત હોય કે ન હોય કઈક, તો તમે ગમે એના ભેગા ભેરવી દો અમને. ભગવાન નીકળી ગયા, રામ અને કૃષ્ણ નડે છે, ઈ આમ છે ને, ઈ તો પ્રધાન પુરુષ છે ને, પ્રકૃતિ પુરુષ છે ને, પણ તમે કેમ ઘૂસી ગયા? મેં થોડુંક આંખી ખોલજો તમે, આવ ભાભા મથાજો ને ભોળા મથાજો, ગુરુમાં હેત રાખજો. સાધુ ખરા, પણ ભગવાનથી આગળ ન થાય એમ સત્સંગી જીવન શીખવાડે. હનુમાનજી માં ભક્તિને ચોખ્ખી ના પાડે છે. માં, મારી પ્રશંસાનો એક પણ શબ્દ આની હાજરીમાં મને ન કહેજે, મને દુઃખ લાગશે. મારો સ્વામી બેઠો છે અને સેવકનો ધર્મ મારો તૂટે છે, મારે મુખે ને તારે મુખે આની પ્રશંસા થાવી જોઈએ. સર્વાધિક સ્નેહ ઇહૈવ કાર્ય, સૌથી અધિક સ્નેહ હે માં આમાં કરજે, આ સાક્ષાત ભગવાન છે. ભક્તો, આ ઉદ્ધવ સંપ્રદાય છે ને, આવો ચોખ્ખો સંપ્રદાય છે. મેં ભેળસેળ કરી નાખે, કોઈ ધ્યાન રાખજો. સોળ વલા સોના જેવો આ સત્સંગ ઉદ્ધવ સંપ્રદાય શ્રીજી મહારાજે આપ્યું હોય, કોઈ અમાર જેવા હરામી હોનીમાં પિત્તળ ને લોટું તાંબુ ભેરવી નડે, યાદ રાખજો. અને તમે પાછા એવા ભેરવેલા હોના લેજો નહીં, તો માર્કેટ તૂટશે, ખોટ આવશે, ખોટ. ચોખ્ખી ભક્તિ કરજો, ચોખ્ખી. હા, ઉપાસના એક પુરુષોત્તમ નારાયણની,
એની સાથે માત્ર રાધા અને લક્ષ્મી હોય, બીજા કોઈનો અધિકાર ન હોય ત્યાં રહેવાનો. હે, સૈયા ઉપર માત્ર એક પોતાની પત્ની હોય, એ સિવાય કોઈ ન હોય, એમ આપણા પુરુષોત્તમ નારાયણની સાથે માત્ર રાધા અને લક્ષ્મી એની સેવિકાઓ જ હોય, બાકી કોઈ પી જાય ને તો ભૂસક નાખજો એને, હોય તાકાત તો હાલે જ નહીં. હે, હોનું લેવું તો ચેક કરીને લેવરા બધા, અને મોક્ષ ની બાબતમાં બધું ભેળસેળ. હે, લુગડા લેવો તો તાણી તાણી લો, લીરેટાઈ જાય એવું નથી ને. જોડા લેવો તો ચપલું છોટા તાણો તૂટી પડે એવા નથી ને. આ મોક્ષ ની બાબતમાં ભાઈ ચકાસવું પડે કે ક્યાંય ભેળસેળ તો નથી ને. આ સત્સંગી જીવનની કથા છે, ઓરિજિનલ કથાઓ છે, આવા ગ્રંથોની કથાઓ પચાવવા.